પાદરા ખાતે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરી લૂંટ કરતા બે લૂંટારાઓને પાદરા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને પાદરા પોલીસે આરોપીને પાઠ ભણાવવા માટે પાદરાના ભર બજારમાં તેઓનો વરઘોડો કાઢ્યો હતો. પાદરા ખાતે લૂંટ અને ચોરીના બનાવો બનવાનો સિલસિલો યથાવત રહ્યો, જેમાં પાદરાના ફૂલબાગ વિસ્તાર પાસે એક આધેડને એક રિક્ષા ચાલકે જબરજસ્તીથી બેસાડીને આધેડ પાસેથી રૂપિયા 2000ની લૂંટ ચલાવાઈ હતી, જેમાં આધેડને રિક્ષામાંથી લાત મારીને રોડ પર ફેંકી દઈ ફરાર થઈ જવા પામ્યો હતો. ત્યારે આ બનાવની જાણ થતાં આધેડે પાદરા પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ, જેના પગલે પાદરા પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી અને પાદરા પોલીસને ગણતરીની કલાકોમાં જ લૂંટારૂઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જે બંને આરોપીની પાદરા પોલીસે ધરપકડ કરી છે. શું બની હતી ઘટના? આ વ્યાપારથી રિક્ષા લઈને આવ્યો, હું વ્યાપાર જાઉં છું, લઈ જાઉં કાકા, લઈ ગયો અને મારા વાઇફને સરકારી દવાખાને દાખલ કરી લીધી. એક 3 ડિગ્રી તાવ આવેલો તો મેં સરકારી બસ પેલી 108 બોલાવી અને મેં દવાખાને દાખલ કરી. પછી હું નાસ્તો લેવા મારે ઘર કામ માટે પેલું એ લેવા જતો હતો તાર ફોન મળતું નથી અને આ લોકો મળ્યા એટલે બેસી જાઉં કે હું બેસી ગયો. મારા ગજમ 2000 હતા એને કાઢી લીધા અને મને પછી લાત મારીને પાડી દીધી, રિક્ષા પલટી મારી ઉભુરા કુભુરા કરી પણ ના ઉભો. પછી શું થયું? બસ પછી એ તો બધા હિસાબમાં આવી ગયા બધા ભાઈઓ એટલે રિક્ષા બેઠી કરી અને પછી એવો તો નાહી ગયો. એટલે તમે કોને જાણ કરી? એટલે મારા બાબાને છે ને, મારા બાબાને એટલે બીજા લોકોએ ફોન કરીને બોલાયો. આ 108 લઈને જ આવ્યો આ છોકરો. બસ પ્રજેશ શાહ, KTV ન્યૂઝ, ગુજરાતી.